नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, આપની સાથે હું પ્રતા. હવે વાત જયરાજ સિંહ. ભાજપમાં ચિરાજસિંહ પરમાર જોડાશે. કેસરી ખેસ ધારણ કરશે ચિરાજસિંહ પરમાર. આજે સવારે 11 વાગે કમલમ ખાતે કેસરી ખેસ ધારણ કરશે. ચિરાજસિંહે ગુરુવારે છોડી હતી કોંગ્રેસ. 37 વર્ષ બાદ ચિરાજસિંહે કોંગ્રેસને રામ રામ કહ્યા હતા. એક બાદ એક નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે, ત્યારે ચિરાજસિંહ પરમાર આજે ભાજપમાં જોડાવાના છે. સવારે 11 વાગે કમલમ ખાતે કેસરીઓ ધારણ કરશે. 37 વર્ષ બાદ ચિરાજસિંહે કોંગ્રેસને રામ રામ કહ્યા હતા. तो જયરાજસિંહ પરમાર મહેસાણાના ખીરાલુના સુદાસરા ગામના વતની છે. પાયાના કાર્યકર તરીકે 2002માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના તેઓ પ્રવક્તા પણ રહી ચૂક્યા છે. મહેસાણા જિલ્લા પંચાયતના તેઓ પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષના નેતા પણ જયરાજસિંહ રહી ચૂક્યા છે. ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો મોટો ચહેરો જયરાજસિંહને માનવામાં આવે છે. ઉત્તર ગુજરાત ક્ષત્રિય સમાજમાં સારું વર્ચસ્વ પણ તેઓ ધરાવી રહ્યા છે. तो सामाजिक अने राजकीय वर्चस्व धरावतु व्यक्तित्व छे. राजनीतिमां स्पष्ट वक्ता अने आखा बोला नेता तरीके तेओए छाप उभी करी छे. तो गुरुवारे कोंग्रेसमांथी तेओए राजीनामुं आप्युं हतुं अने आजे तेओ कमलम खातेथी केसरियो धारण करशे. અમદાવાદમાં વધુ એક કોંગ્રેસ નેતાની નારાજગી સામે આવી છે. એમસીના વિપક્ષ નેતા દિનેશ શર્મા નારાજ જોવા મળ્યા હતા. હવે મને બોલતા કોઈ નહીં રોકી શકે તેવું પણ દિનેશ શર્માએ જણાવ્યું હતું. તો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી અને તેઓએ મનની વાત કરી હતી. તો સીઆર પાટીલ મળ્યા હોવાની વાત વહેતી થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના પૂર્વ નેતા દિનેશ શર્મા દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં તેમણે લખ્યું છે, મુજસે ના હો સકેગા હાકિમ કા એહતરામ, મેરી જુબા કે વાસ્તે તાલે ખરીદ લો. આપણી સાથે દિનેશભાઈ છે, તેમની સાથે વાત કરીશું. દિનેશભાઈ, આ જે ટ્વીટ છે તે શું સૂચવી રહ્યું છે? જો મેં ટ્વીટ કોઈના વિરોધમાં નથી કર્યું. પાર્ટીને કેટલાક નિર્ણયોથી 2022માં નુકસાન થઈ શકે તેને લઈને મેં આ ટ્વીટ કર્યું છે કે જૂના જમાનામાં રાજા મહારાજો કે એમના હકીમ હોય જે નિર્ણયો લેતા હતા એ નિર્ણય સાચા હોય કે ખોટા હોય પ્રજાને સ્વીકારવું પડતું. આ કોંગ્રેસ પાર્ટીમાં કોંગ્રેસના એક એક કાર્યકર્તાનો લોહી રેડાય છે. કોંગ્રેસનો એક એક ગુજરાતનો કાર્યકર્તા દિવસ રાત એક કરીને કોંગ્રેસને મજબૂત કરવાની દિશામાં છેલ્લા કેટલાક વર્ષોથી કામ કરી રહ્યો છે. હવે જ્યારે 2022માં વિધાનસભાની ચૂંટણી છે અને ચૂંટણીને લઈને અમારા રાજસ્થાનમાં કેબિનેટના મંત્રી રઘુજી શર્માને અહીંયાનો પ્રભાર આપવામાં આવ્યો. છેલ્લા 4 મહિનાથી તેઓ સતત ગુજરાતના પ્રવાસે છે અને એક એક કાર્યકર્તાઓને મળી રહ્યા છે અને આ તમામ કાર્યકર્તાઓને મળીને સંગઠનને મજબૂત કરવાની દિશામાં એ હોય કે અમારા પ્રદેશ અધ્યક્ષ હોય કામે લાગ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદના 2 ધારાસભ્યોએ જે રીતે સમગ્ર અમદાવાદ શહેરને બાનમાં લીધું છે અને શહેરના મોવડી મંડળને બાનમાં લઈને જે રીતે એ લોકો નિર્ણય કરાવે છે અને નિર્ણયથી કોંગ્રેસને નુકસાન થઈ શકે તેવું મારું માનવું છે. આ તમામ બાબતને લઈને હું મારા સન્માનનીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈને અને પ્રભારી રઘુ શર્માજીને વિનંતી કરીશ કે રાહુલજી 2017માં જ્યારે ગુજરાતના પ્રવાસી હતા ત્યારે તેઓ મને રૂબરૂ પણ મળ્યા હતા. તેમણે મને કીધું હતું કે આપ દિલ્હી આવજો અને મને મળજો, પરંતુ મેં એમને 2-3 મેલ પણ કર્યા હતા. સમયની વ્યસ્તતાના કારણે તે સમય મને નહીં આપી શક્યા હોય. હવે જ્યારે ગુજરાતના આંગણે આવતા હોય અને 2022ની તૈયારી હોય ત્યારે મારી એક કોંગ્રેસના કાર્યકર્તા તરીકે મારી ફરજ છે કે કોંગ્રેસમાં કોઈ પણ એવું નિર્ણય હોય કે જેનાથી પાર્ટીને 2022માં નુકસાન થઈ શકતું તો એમને ધ્યાને દોરવું, તેના માટે હું સમય માંગીશ. એ કયા 2 ધારાસભ્ય છે કે જે પાર્ટીની વિરુદ્ધમાં નિર્ણય લઈ રહ્યા છે? નહીં, એ પાર્ટીની અંગત બાબત છે, એટલે રાહુલજીની સાથે હું વાત કરીશ. કેવા પ્રકારનો નિર્ણય લેવામાં આવી રહ્યા છે? જે પણ નિર્ણય હોય એ અમારી પાર્ટીની અંદરૂની વાત છે. હું રાહુલજીને તમામ બાબતોથી માહિતીગાર કરીશ. જો આપની રાહુલ ગાંધી સાથેની મુલાકાત પણ થઈ શકશે, મુલાકાત દરમિયાન જો આપને યોગ્ય જવાબ ના મળે અથવા તો આપને સંતોષ ન થાય તે પ્રકારનો જવાબ મળે
तो શું આપ પાર્ટીમાં જ રહેશો કે પાર્ટીમાંથી રાજીનામું આપશો, એવું કોઈ હાલમાં આપનું આયોજન ખરું કે કેમ? મારે સન્માનિત રાહુલજીનું ધ્યાન દોરવાનું છે. હું કોંગ્રેસ પાર્ટીનો સૈનિક છું અને કોંગ્રેસ પાર્ટીમાં જ રહેવાનો છું અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરતા જે પણ નિર્ણયો હશે તેની માહિતીગાર હું રાહુલજીને કરતો રહીશ. તો આતા દિનેશ શર્મા કે જેઓનું કહેવું છે કે પાર્ટીની અંદર કેટલાક લોકો છે કે જેમના જે નિર્ણયો છે તે પાર્ટીને આગામી વિધાનસભાની ચૂંટણી છે તેમાં નુકસાન કરી શકે છે, તેને લઈને તે જે નેતાઓ છે રાહુલ ગાંધી સહિતના નેતાઓ છે તેઓને અવગત કરવા માંગે છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને અચાનક જ પાટીદાર અનામત આંદોલન યાદ આવ્યું. હાર્દિકે 23 માર્ચ સુધી પાટીદાર અનામત આંદોલનના સમયના કેસ પરત ખેંચવા સરકારને અલ્ટિમેટમ પણ આપી દીધું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જ્યાં સતત ભંગાણ પડી રહ્યું છે, એક બાજુ એક નેતાઓ નારાજ થઈ રહ્યા છે, ત્યારે હવે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને પાટીદાર અનામત આંદોલન સમયે યુવાનો સામે થયેલા કેસ યાદ આવ્યા છે. હાર્દિકનું કહેવું છે કે 23 માર્ચ સુધી કેસ પરત ખેંચવાનો નિર્ણય નહીં લેવાય તો તે આંદોલન કરશે. સીધી આંગળીએ ઘી કાઢવામાં ક્યાંક મને તકલીફ પડતી લાગે છે અને એટલા માટે અમે લોકોએ નક્કી કર્યું છે કે આવતી 23 માર્ચ સુધીમાં જો સરકાર તરફથી કોઈ યોગ્ય નિર્ણય લેવામાં ન આવે તો 23 માર્ચ પછી રાજ્યવ્યાપી આંદોલન કરવા માટેની અમે લોકો તૈયારી કરી છે. 23 માર્ચ પહેલાં એટલે કે આવતી 1 માર્ચથી લઈને 23 માર્ચ સુધી તમામ તાલુકા જિલ્લાઓની અંદર અમે લોકોએ આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. 10 માર્ચથી 15 માર્ચ સુધીની અંદર રાજ્યના તમામ પાટીદાર ધારાસભ્ય અને સંસદ સભ્યોને ગુલાબનું ફૂલ આપીને આંદોલનની અંદર કેસો પાછા ખેંચવા બાબતનું સમર્થન માગીશું. જો સમર્થન નહીં આપે તો એના ઘરની બહાર ધરણા કરીશું. હાર્દિક પટેલના આંદોલનના નિર્ણય મુદ્દે પાટીદાર અનામત આંદોલન સમિતિમાં જ બે તડા પડ્યા છે. જો લાંબો સમય વીતવા છતાં કોઈ પણ પ્રકારની કેસો પરત ખેંચવા બાબતની જે કાર્યવાહી ડિપાર્ટમેન્ટલ થવી જોઈએ કાર્યવાહી થઈ નથી, માત્ર ને માત્ર આશ્વાસનો આપી રહ્યા છે. આશ્વાસન આપવાથી કોઈ કાર્ય થતા નથી, એની સામે પરિણામ પણ આપવું પડે છે અને પરિણામ સરકારે આપ્યું નથી ત્યારે આ ચમકી ઉછાળ્યું. જો તારે કરવું હોય તો પહેલા તો કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે તું રાજીનામું દઈ દે. ચૂંટણી નજીક આવી, ઢોલ વાગ્યો એટલે ડિસ્કો ચાલુ. ચૂંટણી નજીક આવી, 2022ની ચૂંટણીના વધીને 6-7 મહિના રહ્યા છે. ત્યાં પાછું પાટીદારનું ભૂત ચડાવી અને પાટીદારના યુવાનોને ગેરમાર્ગે દોરવાની વાત છે. તો આ તરફ ભાજપી આંદોલનની જાહેરાતને કોંગ્રેસનો રાજકીય સ્ટંટ ગણાવ્યો છે. ભાજપનું કહેવું છે પાટીદાર સમાજ ભાજપ સાથે છે. હાર્દિક પટેલ અને કોંગ્રેસ પાર્ટી પોતાની રાજકીય ધરાતલ જ્યારે ગુમાવી ચૂક્યું છે અને બંને પાસે જ્યારે મુદ્દાઓનું દિવાળિયાપન છે ત્યારે માત્ર ને માત્ર સમાચારમાં રહેવા માટે, મીડિયાની સુર્ખીઓમાં રહેવા માટે કરેલું આ એક પોલિટિકલ સ્ટંટ છે. હવે જોવું એ રહેશે હાર્દિક આંદોલન શરૂ કરે છે કે કેમ, અને આ આંદોલન હાર્દિકનું હશે કે કોંગ્રેસનું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.